हेलो नमस्कार विद्यार्थी मित्रों, आज आप ताजेतरना प्रभाव ने टेक्नोलॉजी चैप्टर में आगे बढ़ी रहा छे। सौथी पहला तो आप टेक्नोलॉजी विषय आग जुएलू, त्यार पछी आप वाईफाई विषय समझेलू। वाईफाई ना चार प्रकारों विषय समझे अपने, एम सौथी पहलो जो है 802.11a और सौथी लास्ट जो है चार नंबर पर 802.11n। ओके, आ बे छे सौ प्रथम अने लास्ट जे वाईफाईना जे प्रकारो छे एमना विशे आपणे डिफरन्स जोयेलो हतो। ओके, त्यारबाद हवे नेक्स्ट पॉइंट आवे छे जीपीआरएस। जीपीआरएस जे छे एनो पूरो नाम छे जनरल पेकेट रेडियो सर्विस छे। ओके, जीपीआरएस टेक्नोलॉजीनो उपयोग करीने उपयोगकर्ता इंटरनेट साथे जोड़ाई शके छे। मोबाइल फोनों उपयोग करना उपयोगकर्ता ने अपेक्षा जीपीआरएस पूरी करे छे। लके जो मोबाइल ना उपयोग करता होय बराबर, ने तमारे जे कई वस्तु तमारे इंटरनेट उपरथी सर्च करवी छे, ओके, तो जे कई माहिती तमारे मेळवी छे जेना विशे पण माहितगार थवू छे, तो एमना विशेनी माहिती तमने जीपीआरएस प्रोवाइड करे छे। त्यारबाद जीपीआरएस ए जमानाने अनुरूप क्रांतिकारी टेक्नोलॉजी छे, એટલે કે ખૂબ જ ઉપયોગી એવું એક ટેકનોલોજી કહેવાય, એક માધ્યમ કહેવાય, તો એ જીપીઆરએસ છે। એટલે કે જનરલ પેકેટ રેડિયો સર્વિસનો ઉપયોગ બહુ જ મહત્વપૂર્ણ થઈ રહ્યો છે। મોબાઈલમાં પેકેટ સ્વિચ ટેકનોલોજીના કારણે ડેટા પ્રત્યાયન શક્ય બને છે। એટલે કે એમાં એક પેકેટ સ્વિચ ટેકનોલોજી છે મોબાઈલની અંદર, જેના કારણે આપણે શું કરીએ ડેટાની આપ લે કરી શકીએ છીએ। ઓકે, ડેટાનું પ્રત્યાયન કરી શકાય એટલે કે કમ્યુનિકેશન કરી શકાય છે, અને તેના કારણે મોબાઈલની ઉપયોગિતાનું સ્તર પણ વધી ગયું છે। એટલે કે જો પેકેટ સ્વિચ ટેકનોલોજી ન હોત તો એની ઉપયોગિતા હજી નહીવત જોવા મળત, પણ પેકેટ સ્વિચ ટેકનોલોજીના કારણે હાલ ઘણા બધા ઉપયોગકર્તાઓ જોવા મળે છે, અને દિન પ્રતિદિન જે મોબાઈલ ઉપયોગકર્તાનું સ્તર વધતું જાય છે। ત્યારબાદ સામાન્ય રીતે કોઈ પણ નેટવર્ક સાથે જોડાણ કરવું હોય તો એના માટે અવાજ કે શાબ્દિક સંદેશા નથી, તે જીપીઆરએસ જેવા ડેટા જોડાણોનો ઉપયોગ કરે છે। બીજા કોઈ જે જોડાણો છે એમની પાસે કોઈ અવાજ કે શાબ્દિક સંદેશાઓ નથી બરાબર, પણ એ કોને કારણે કાર્ય કરી શકે, તો કે જીપીઆરએસને કારણે। ઓકે, એમની પાસે પ્રોપર પોતાનું કોઈ પણ વસ્તુ નથી નેટવર્ક પાસે કે જે આપણે સંદેશો કે અવાજ મોકલવા માટે ઉપયોગમાં લઈ શકીએ। તે સર્કિટ સ્વિચ ટેકનોલોજી કરતાં 10 ગણી વધુ ઝડપ અને ડેટા સ્પીડ ધરાવે છે। પેકેટ સ્વિચ ટેકનોલોજી છે એ સર્કિટ સ્વિચ ટેકનોલોજી કરતાં 10 ગણી વધુ ઝડપે ડેટા। ઓકે, તો જીપીઆરએસની સૈદ્ધાંતિક ઝડપ આપણે જોઈએ તો 115 kbps છે, જો તે ખરેખર વ્યવહારો ઝડપ આપણે જોવા જઈએ તો 30-40 kbps આસપાસ હોય છે। એટલે કે જેટલી લખેલી હોય એટલી સ્પીડ આપે એવું તેવું જરૂરી નથી બરાબર, પણ એનાથી ઓછી હોઈ શકે છે। અહીંયા તમને એક આકૃતિ જોવા મળે છે બરાબર, તો આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જીપીઆરએસ નેટવર્ક આપેલું છે। ઓકે, તો આના કારણે જે છે આ એક ગેટવે છે બરાબર, ગેટવે નોડ છે જે સર્વિસિંગ પ્રોવાઈડ કરે છે। એ બંને નોડ જે છે તમને અહીંયા દર્શાવવામાં આવેલા છે, અને આ જે છે સીટીપી ટર્નિંગ પ્રોટોકોલ છે જેના મદદથી જે છે એનું જે બેઝ સ્ટેશન હોય બરાબર, એટલે કે જે સર્વિસ પ્રોવાઈડર હોય ને એના નેટવર્કના જે ટાવર ઊભા કરેલા હોય એમની સાથે કમ્યુનિકેશન કરવા માટે અને અહીંયા જીપીઆરએસ નેટવર્ક આપેલું હોય। ઓકે, તો એ શું કરશે, ઇન્ટરનેટ સાથે ડાયરેક્ટ જોડાણ કરશે, એના કારણે આપણે જે છે મોબાઈલની અંદર વાતચીત કરી શકીએ છીએ, કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટનો યુઝ કરી શકીએ છીએ, તો આ જે છે જીપીઆરએસને કારણે એ વસ્તુ શક્ય બને છે। નેક્સ્ટ આવે છે 3G અને 4G, આ જે સેવાઓ જે છે ઓકે એમના વિશે માહિતી મેળવીએ। હાલ સુધીમાં મોબાઈલ કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડની કુલ 4 પેઢીઓ અસ્તિત્વમાં આવી છે, અને હવે 5મી પેઢી જે છે એ માર્કેટની અંદર આવવા જઈ રહી છે। સૌથી પહેલી જનરેશન હતું ફર્સ્ટ જનરેશન, જેને આપણે 1G તરીકે ઓળખીએ છીએ। 1G ની અંદર સેવા એનાલોગ સંકેતો પર આધારિત હતી,
એટલે કે આમાં જે ફર્સ્ટ જનરેશન જે છે બરાબર એની અંદર જે સેવા મળતી હતી એ કઈ કેના આધારે મળતી હતી, કયા કયા સંકેતોને કારણે, તો કે એનાલોગ સંકેતોને પર આધારિત હતી. તે માત્ર 19.2 kbps ડેટા ઝડપ ધરાવતો હતો. ઓકે, બીજું આવે છે સેકન્ડ જનરેશન 2G. 2G નું પૂરું નામ સેકન્ડ જનરેશન છે. મોબાઈલ સાધનોની લોકપ્રિયતાને કારણે મોબાઈલ ધારકોની સંખ્યા વધી અને ડિજિટલ નેટવર્કિંગનો ઉદ્ભવ થયો. તો એના કારણે જે છે એનો 2G એટલે કે સેકન્ડ જનરેશન નામ આપવામાં આવ્યું, જે 2G સેવા તરીકે ઓળખવામાં આવે છે. તેની ડેટા ઝડપ આશરે 12 mbps જેટલી છે. થર્ડ જનરેશન એટલે કે 3G સેવા જેનો હાલ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ઓકે, 3G નું પૂરું નામ છે થર્ડ જનરેશન. 3G શબ્દ મોબાઈલ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડની 3G પેઢી માટે વાપરવામાં આવેલો છે. હાલમાં 3G નેટવર્કિંગ સેવાનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, નેક્સ્ટ જોવા જઈએ તો 3G ની સેવાઓ ઝડપી ડેટા ટ્રાન્સફરની સુવિધા આપે છે, તેમજ ડેટા જેની ઝડપ 3 mbps સુધીની હોય છે. એટલે કે 3G સેવા છે 3 mbps સુધીની સ્પીડ ધરાવે છે. એટલે કે ડેટા જે છે તમે ડાઉનલોડ કરો છો એ 3 mbps સુધીની સ્પીડથી થઈ શકે છે. 3G સેવા શક્તિશાળી મલ્ટીમીડિયા સેવા આપે છે, જે કોઈપણ સંસ્થાને ઓનલાઈન બિલિંગ સિસ્ટમ અને વિડીયો કોન્ફરન્સિંગ જેવા ઉપયોગી પ્રોગ્રામ તૈયાર કરવા માટે મદદરૂપ બને છે. એટલે કોઈ બી સંસ્થા હોય એમને જો કોન્ફરન્સિંગ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ લેવાની હોય, ઓનલાઈન બિલ ભરવાના હોય, તો એના માટે ખાસ કરીને આ જે સેવા છે ખૂબ જ લાભદાયક નીવડે છે. તે ભરપૂર ગ્રાફિક્સ અને એનિમેશન ધરાવતી કોઈ પણ લોકપ્રિય ગેમ્સ હોય, મોબાઈલ ગેમ્સ, તો તેને તૈયાર કરવા માટે પણ મદદરૂપ બને છે. એટલે કે આપણે જોઈએ છીએ જે પબજી જે છે બરાબર, એવા પ્રકારની જે ગેમ્સ હોય બરાબર ભરપૂર ગ્રાફિક્સવાળી, તો એવી ગેમ્સ તૈયાર કરવા માટે અને ચલાવવા માટે આપણે 3G નેટવર્કનો ઉપયોગ કરી શકીએ છીએ. 3G ટેકનોલોજી એ મોબાઈલ, ટીવી, તત્કાલ સંદેશા અને વિડીયો ચર્ચા માટેના પ્રોગ્રામ તૈયાર કરવાની સુવિધા આપે છે. એટલે કે તમે તાત્કાલિક કોઈ સંદેશો આપી શકો બરાબર, એટલે કે તમે વિડીયો કોન્ફરન્સિંગ કરી શકો છો, વિડીયો કોલિંગ કરી શકો છો, તો એ પ્રકારના પ્રોગ્રામ તૈયાર કરી શકો છો. 3G ટેકનોલોજીનો ઉપયોગ કરતા આ ઉપયોગિતાને અસર કરતો એકમાત્ર પરિબળ છે એ છે એનો નોંધણી ખર્ચ. એટલે કે અસર કરતો મીન્સ કે એમને થોડુંક કોસ્ટલી છે. 3G સેવા જે પ્રોવાઈડ કરે છે જે પ્રમાણેની, તે તમે જોવો છો કે જે સ્પીડ આપે છે બરાબર નેટવર્કિંગ માટેની, તો 2G કરતાં તો બહુ વધારે કહેવાય બરાબર. તો 2G માં જે સ્પીડ હતી એને કરતાં તો અહીંયા ઘણી વધુ સ્પીડ આપે છે, તો એ પ્રમાણે એ કોસ્ટલી પણ છે. એટલે કે એનો નોંધણી ખર્ચ જે આપણે જે કંઈ રિચાર્જ ને એવું કરીએ છીએ એ ખર્ચ વધી જાય છે. 4G સેવા, ફોર્થ જનરેશન જે છે એ શબ્દ મોબાઈલ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડની 4th પેઢીના સંદર્ભે વપરાય છે. એટલે કે અહીંયા મોબાઈલ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડમાં 4th પેઢીનું નામ છે 4G. હાલમાં 4G નેટવર્ક સેવાનો ઉપયોગ પ્રારંભિક સ્વરૂપે થઈ રહ્યો છે, પણ હવે આજના દિવસે આપણે જોવા જઈએ આ જે પુસ્તક છે, આ જે બુક છે બરાબર, એ બનેલી છે માનો કે 2013-14ની અંદર બરાબર પબ્લિશ થઈ ત્યારની વાત છે. તો ત્યારે તો હજી 4G સેવાની શરૂઆત હતી બરાબર, પણ આજ તો 4G સેવા બહુ જ વિશાળ નેટવર્ક પાથરીને બેઠું છે. એમ કે હવે તો આપણે 5G ની તૈયારી કરવા જઈ રહ્યા છીએ બરાબર. તો આજે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જોવા જઈએ તો 4G જે છે એ પ્રારંભિક સ્વરૂપે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. 4G ટેકનોલોજી નેટવર્ક વિડીયો અને જલચિત્રને 3G ટેકનોલોજીની સરખામણીએ ખૂબ જ ઝડપીએ દર્શાવવાની સુવિધા આપે છે. એટલે કે ખૂબ જ ઝડપીએ તમે વિડીયો ડાઉનલોડ કરી શકો બરાબર, એનું નેટવર્ક છે, ચલચિત્રો જોઈ શકો એટલે કે ઇમેજો જોઈ શકો, તો એ 3G ની સરખામણી ઘણું સ્પીડલી છે. કેટલું સ્પીડલી છે એ જોઈએ. સૈદ્ધાંતિક રીતે 4G ટેકનોલોજી 100 mbps સુધીનો
ડાઉનલોડ કરવાની અને 50 એમબીપીએસ જેટલો ડેટા અપલોડ કરવાની ઝડપ ધરાવે છે. ત્યારબાદ વેબ પરથી મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર માહિતીને લેવાની ક્રિયાને ડાઉનલોડ કહે છે. આ શબ્દને ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. ડાઉનલોડ ડાઉનલોડ કોને કહેવાય? તો કે વેબ ઉપરથી આપણે જે કે મોબાઈલ ઉપર કે કમ્પ્યુટર ઉપર આપણે જે માહિતી લઈએ છીએ, વેબ પરથી મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર આપણે જે માહિતી લઈએ એને શું કહેવાય? ડાઉનલોડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મોબાઈલ અને કમ્પ્યુટર પરથી આપણે માહિતી ક્યાં મૂકીએ? વેબ ઉપર મૂકીએ, તો આ ક્રિયાને શું કહેવાય? અપલોડ તરીકે ઓળખવામાં આવે છે. આ બે શબ્દોને ધ્યાનમાં લેજો. 4G વિસ્તૃત વિસ્તાર અને સતત જોડાણ પ્રદાન કરે છે, એટલે કે સતત રીતે તમને તમારી સાથે જોડાયેલું રહે છે. ઓકે, 4G નેટવર્ક સુવિધા હાલમાં પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ તેનો વિસ્તાર ઝડપથી વધવાની શક્યતાઓ છે. હાલના સમયમાં આપણે જોઈ જ રહ્યા છીએ, જેવું કહે અહીંયા લખેલું છે એ જ પ્રમાણે અત્યારે 4G નેટવર્ક ખૂબ જ વિશાળકાય રીતે પથરાયેલું જોવા મળે છે. 3G અને 4G નેટવર્ક સુવિધાઓ ઝડપ અને માહિતીની આપલેની ગુણવત્તાના સંદર્ભમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, એટલે કે બહુ સારી રીતે વર્ક કરે છે, બહુ સારું એવું ઝડપ આપે છે, માહિતી આપલે કરી શકાય છે ઝડપથી, તો આ તમામ પ્રકારની માહિતી મળે છે. ત્યારબાદ હવે નેક્સ્ટ આવે છે બ્લૂટૂથ. આ આપણે જોયું 3G અને 4G સેવા બરાબર, હવે આપણે જોઈએ છે બ્લૂટૂથ. તો બ્લૂટૂથ છે એનો આઇકન તમે જોઈ શકો છો કે આ પ્રકારનો આપણા મોબાઈલની અંદર આઇકન છે બરાબર. તો આ જે છે એ કઈ રીતે એનો ઉદ્ભવ થયો એના વિશે આપણે થોડુંક જાણવાનું છે, અને કોણે કર્યો એ પણ આપણે જાણીશું. સૌથી પહેલાં તો મોબાઈલ ફોનના પ્રચાર અને પ્રસાર તેમજ વધુ પડતા ઉપયોગના કારણે એક મોબાઈલથી અન્ય મોબાઈલ વચ્ચે ડેટાની આપ લેની જરૂરિયાત ઉદ્ભવી. પહેલાં જે ફોન હતા ને એની અંદર માત્ર કોલિંગ થતો હતો, ત્યાર પછી નેક્સ્ટ જે સેકન્ડ જનરેશનમાં જે ફોન આવ્યા બરાબર, તો એની અંદર તમે જુઓ કે એની અંદર તમે ટેક્સ્ટ મેસેજ અને પણ કરી શકતા હતા, એ પ્રકારના ફોન આવ્યા બરાબર. તો એ પ્રમાણે તમે જોવા જાઓ કે ડેટા ટ્રાન્સફર કરવાની અહીંયા જે છે એ જરૂરિયાત ઉદ્ભવે છે. તો આ જે જરૂરિયાતને કારણે જે છે એ આપણે કેનો ઉપયોગ કરતા હતા? SMSનો બરાબર, આપણે SMSનો ઉપયોગ કરતા, પણ SMSનો પૂરું નામ છે શોર્ટ મેસેજ સર્વિસ નો ઉપયોગ કરતા હતા, પરંતુ તે અમુક કિંમત ચૂકવવી પડતી હતી એના માટે બરાબર. તેના માટે આપણે અમુક કિંમતો ચૂકવવી પડતી કે એનો ચાર્જ લાગતો હતો SMSનો, કે 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા. તમે શરૂઆતમાં જુઓ કે શરૂઆતની અંદર જ્યારે આપણે SMS કરતા હતા 3-3 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો બરાબર. તો આજે છે આપણે જે ડેટા ટ્રાન્સફર કોઈને વાત કરવા, કોઈને માહિતી આપવા માટે આપણે SMSનો ઉપયોગ કરતા હતા. પછી શું થયું? તો કે મોબાઈલ ફોનમાં માહિતીને આપ લે માટે થતા ખર્ચની મર્યાદાનો અંત લાવવા માટે ટૂંકા અંતરની ડેટાની આપ લે કરવા માટેની તારના જોડાણ વિનાની વાયરલેસ પ્રકારની બ્લૂટૂથ ટેકનોલોજી અસ્તિત્વમાં આવી. આજે એટલે કે તમે કહેવાય કે આપણે લોકલ એરિયા નેટવર્ક જે હોય બરાબર, પર્સનલ એરિયા નેટવર્ક સોરી પાન્સની રચના કરે છે બરાબર. તો PAN ઓકે, પર્સનલ એરિયા નેટવર્ક, તો આની રચના કરે છે અને જે શોર્ટ જે અંતરે ટૂંકા અંતરે જે છે આપણે ડેટાને લેવડ દેવડ કરી શકીએ છીએ, એટલે કે આપણે કરી શકીએ છીએ. બ્લૂટૂથ ટેકનોલોજીના પ્રત્યયન માટે કેનો ઉપયોગ થયો? તો કે ISMનો. ISM એટલે ઇન્ડસ્ટ્રીયલ સાયન્ટિફિક મેડિકલ, આજે ઇન્ડસ્ટ્રીઓ માટે ખાસ કરીને આ ટેકનોલોજી ઉદ્ભવમાં આવી. બેન્ડમાં શોર્ટ વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે તમે જે ટ્રાન્સફર કરો છો ડેટા એ કોના કારણે થાય છે? શોર્ટ વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશનના કારણે બરાબર. એના કારણે તમે બ્લૂટૂથથી ડેટા ટ્રાન્સફર કરી શકો છો. અને બ્લૂટૂથ ટેકનોલોજી ઉચ્ચ સ્તરની સુરક્ષાવાળી પર્સનલ એરિયા નેટવર્ક જે છે રચવામાં મદદરૂપ થાય છે, એટલે કે પાન્સની અહીંયા જુઓ કે રચના જોવા મળે છે, પર્સનલ એરિયા નેટવર્ક. સૌ પ્રથમ બ્લૂટૂથનો વિચાર કોને આવ્યો? તો કે એરિક્સન કંપની બરાબર, એરિક્સન કંપની દ્વારા એનો વિચાર કરવામાં આવ્યો, અને ત્યારબાદ બાકીની બધી કંપનીઓએ
તેનો સ્વીકાર કર્યો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જે છે એ ગ્રોથ માટે વિચારતો હોય, અને આવા પ્રકારની જો ટેકનોલોજી આવે તો કોઈ બી વ્યક્તિ સ્વીકારવા માટે તૈયાર હોય છે. કારણ કે કસ્ટમરને જો SMS કરવામાં આટલો બધો ચાર્જ લાગતો હોય બરાબર, તો આપણે બ્લૂટૂથને સ્વીકારી અને ત્યારબાદ આપણે કસ્ટમરને જે છે, હેલો મિત્રો, તો બ્લૂટૂથ વિશે આપણે, હેલો મિત્રો, તો આ બ્લૂટૂથ વિશે આપણે માહિતી મેળવીએ. મોબાઈલ ફોનના પ્રચાર અને પ્રચાર તેમજ વધુ પડતા ઉપયોગના કારણે એક મોબાઈલથી અન્ય મોબાઈલ વચ્ચે ડેટાની આપ લેની જરૂરિયાત ઉદભવે. ઓકે, તો હવે આપણે બ્લૂટૂથ વિશે આગળ વધીએ. બ્લૂટૂથ ટેકનોલોજી જે છે અસ્તિત્વમાં કેવી રીતે આવી તેના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો મોબાઈલ ફોનના પ્રચાર અને પ્રસાર તેમજ વધુ પડતા ઉપયોગના કારણે એક મોબાઈલથી અન્ય મોબાઈલ વચ્ચે ડેટાની આપ લેની જરૂરિયાત ઉદભવી. એટલે કે જેમ જેમ આગળ દિવસો જતા ગયા મોબાઈલની લોકપ્રિયતા વધતી ગઈ, તેમ તેમ મોબાઈલની અંદર જે છે ડેટા ટ્રાન્સફરિંગ માટેની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. તો આ રિક્વાયરમેન્ટને કારણે આપણે કેનો ઉપયોગ કરતા હતા, તો કે SMSનો, શોર્ટ મેસેજ સર્વિસનો ઉપયોગ કરતા હતા. પણ આ જે સર્વિસ છે ખૂબ જ કોસ્ટલી હતી બરાબર, એટલે કે બહુ જ એની કિંમત ચૂકવવી પડતી હતી. કોઈ બી SMS કરો તમને 2 રૂપિયાથી લઈ 3 રૂપિયા સુધીનો ચાર્જ લાગતો હતો. જેમ જેમ દિવસો ગયા તેમ તેનો ચાર્જ ઓછો થતો ગયો, અને પછી જો ટૂંકા સમયની અંદર એક નવી ટેકનોલોજી ઉદ્ભવમાં આવી, એ જે ટેકનોલોજી છે બ્લૂટૂથ ટેકનોલોજી. ઓકે, મોબાઈલ ફોનમાં માહિતીની આપ લે માટે થતા ખર્ચની મર્યાદાનો અંત લાવવા માટે ટૂંકા અંતર ડેટાની આપ લે કરવા માટેની તારના જોડાણ વિનાની વાયરલેસ પ્રકારની બ્લૂટૂથ ટેકનોલોજી અસ્તિત્વમાં આવી. આ જે ટેકનોલોજી જે છે એ પ્રત્યયન માટે ISM બેન્ડમાં શોર્ટ વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશનનો ઉપયોગ કરે છે. એટલે કે જે ડેટા જે ટ્રાન્સફર થાય છે એ શોર્ટ વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ત્યારબાદ બ્લૂટૂથ ટેકનોલોજી જે છે એ ઉચ્ચ સ્તરની સુરક્ષાવાળી પર્સનલ એરિયા નેટવર્ક છે રચવામાં મદદરૂપ બને છે. એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક માટે ખાસ કરીને આજે બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. નેક્સ્ટ જોવા જઈએ તો સૌ પ્રથમ જે બ્લૂટૂથનો વિચાર કોને આવ્યો, તો કે એરિક્સન કંપની દ્વારા એ વિચાર આવ્યો બરાબર, અને ત્યારબાદ જે છે બાકીની કંપની તેને સ્વીકાર કર્યો. કારણ કે કોઈ બી કંપની છે એ પોતાના ગ્રોથ માટે બરાબર, પોતાના કસ્ટમરોને ફાયદા માટે એ છે આવા પ્રકારની ટેકનોલોજીને સ્વીકાર કરે છે. ત્યારબાદ આજે બ્લૂટૂથ એ નાનકડી સસ્તી રેડિયો ચિપ બની ગઈ છે. આ તેને મોબાઈલ ફોન, કમ્પ્યુટર, પ્રિન્ટર તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં લગાવી શકાય છે. તમે જુઓ છો કે બ્લૂટૂથનો બહુ બધી જગ્યા ઉપર ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર ઉપયોગ કરવામાં આવે છે હાલ બરાબર. બ્લૂટૂથથી ઘણા બધા જે છે ઇલેક્ટ્રોનિક સાધનોને જોડવામાં આવે છે. તો આ તો ખાલી ઉદાહરણ આપે છે, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, પ્રિન્ટર અને સિવાયના ઘણા બધા સાધનો છે જેનો આપણે બ્લૂટૂથ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો બ્લૂટૂથ ચિપ એ એક ખાસ ફ્રિક્વન્સી પર ડેટાને મેળવનાર બ્લૂટૂથ તરફ પ્રસારિત કરે છે, અને ત્યારબાદ મેળવનાર બ્લૂટૂથ ચિપ મોબાઈલ, કમ્પ્યુટર કે અન્ય સાધનને આ માહિતી આપે છે. એટલે કે જે બ્લૂટૂથ જે ડિવાઇસ જે છે બરાબર, તો એ શું કાર્ય કરે છે કે બ્લૂટૂથ જે ધરાવતો કોઈ પણ મોબાઈલ હોય, કમ્પ્યુટર હોય કે અન્ય કોઈ બી સાધન હોય બરાબર, તો તેના તરફ ડેટાને ટ્રાન્સફર કરે છે. બ્લૂટૂથની સુવિધા ધરાવતા મોબાઈલ ફોનના હેડસેટને એકબીજાની સાથે જોડ બનાવે છે. ઓકે, એટલે કે બે ડિવાઇસ હોય તો એ બંને ડિવાઇસની અંદર બંને બ્લૂટૂથ એક્ટિવેટ કરો તમે, એટલે બંનેનું જોડાણ કરો, બંનેને પેર કરી શકાય છે બરાબર, અને પેર થયા પછી તમે માહિતીની આપ લે કરી શકો છો. જે મોબાઈલ ફોનમાં બ્લૂટૂથની સુવિધા ચાલુ કરતા આકૃતિમાં દર્શાવવા પ્રમાણે લોગો જોવા મળે. આ જે છે લોગો, એ પ્રકારનો લોગો તમને દેખાશે બરાબર, જો તમારા ડિવાઇસની અંદર બ્લૂટૂથ ચાલુ હશે તો. બ્લૂટૂથનો લોગો ધરાવતો કોઈ પણ સાધન બ્લૂટૂથથી સક્ષમ હોવાનું દર્શાવે છે. બ્લૂટૂથનો લોગો હોય એનો મતલબ એ કે તમારા ડિવાઇસની અંદર બ્લૂટૂથનો લોગો છે. ઓકે, તો એ જે તમારો ડિવાઇસ છે બ્લૂટૂથ માટે સક્રિય અથવા તો સક્ષમ છે. ત્યારબાદ
નેક્સ્ટ છે સ્માર્ટફોન. સ્માર્ટફોન સમજતા પહેલાં આપણે સેલ્યુલર મોબાઈલ વિશે થોડુંક જાણી લઈએ. સેલ્યુલર મોબાઈલ ફોને જોડાણ ક્ષમતાની વ્યાખ્યાને જ બદલી નાખી છે. આજકાલના જે ફોન તમે જુઓ છો એ કયા ફોન છે? સેલ્યુલર ફોન. ઓકે, 1991 પછીના જેટલા પણ ફોન આવ્યા છે બધા જે છે સેલ્યુલર ફોન તરીકે ઓળખવામાં આવે છે. 1990-91 પછીના જે અસ્તિત્વમાં આવે એ બધા ફોન સેલ્યુલર ફોન છે. ત્યારબાદ સાદો ફોન ઉપયોગકર્તાને વાતચીત કરવાની અને શાબ્દિક સંદેશાઓ મોકલવાની સુવિધા આપતો. ફર્સ્ટ, પહેલાં જે ફોન હતા ને એ માત્ર અને માત્ર કોલિંગ માટે યુઝ થતા હતા, પણ એના પછીના જે ફોન આવ્યા ને, બરાબર, એ જે સેલ્યુલર ફોન જેને આપણે કહીએ, એમાં તો વાતચીત તો થાય, તેમ છતાં તેમાં સંદેશાઓ પણ મોકલી શકાતા હતા. એવા પ્રકારના ફોન જે નોકિયાના અને સેમસંગના આગળના જે જૂના જે ઓલ્ડ મોડલ છે એમની વાત કરું છું તો, બરાબર. સ્માર્ટફોન ફોન કોલ કરવાની સુવિધા ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ આપે છે, જેથી તેને સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્માર્ટફોન છે અને સ્માર્ટફોન એટલા માટે કે એ એક પ્રકારની ખાલી ફોન કોલ કરવાની સુવિધા નથી આપતો, એ સંદેશો મોકલવા માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતો, એ ઘણા બધા પ્રકારની સુવિધાઓ આપે છે જે આપણા માટે ખૂબ જ લાભદાયક છે. તો એટલા માટે એને સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે અને એમના વિશે આપણે બધા જ જાણીતા છીએ, આપણે બધા પરિચિત છીએ. સ્માર્ટફોન નીચે મુજબની સુવિધાઓ અને આ સિવાયની પણ અનંત સુવિધાઓ ધરાવે છે જે આપણે જોઈશું. તો એની પહેલાં આપણે એક સ્માર્ટફોનની ઇમેજ જોઈ લઈએ, કયા પ્રકારનો હોય સ્માર્ટફોન. ઓકે, તો આ જે છે સ્માર્ટફોન છે જે આપણે હાલ ઉપયોગ કરી રહ્યા છીએ. નેક્સ્ટ આવે છે સ્માર્ટફોન ની અલગ અલગ ઉપયોગિતાઓ, કઈ કઈ જગ્યા પર તમે એનો ઉપયોગ કરી શકો. તો પ્રથમ છે જે છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, PDA, મેલ મોકલવા અને મેળવવા માટે, ફોટો સુધારવા, GPS દ્વારા વાહન ચલાવવાની દિશા મેળવવા, ઓફિસના દસ્તાવેજોને જોવા અને સુધારવા માટે, તત્કાલ સંદેશાઓ મોકલવા માટે, એટલે કે કોઈ ઈમેલને એવું કરવાનો હોય અથવા કોઈ મેસેજ કરવાનો હોય તો એના માટે ખાસ કરીને એનો ઉપયોગ થાય છે. મોબાઈલ એપ્સનો ઉપયોગ કરવા માટે, વાઈફાઈની સુવિધા માટે, રમતો રમવા માટે, બ્લૂટૂથની સુવિધા, રેડિયો ચાલુ કરી સાંભળવા માટે, ચલચિત્રો જોવા, પસંદગીના ડિજિટલ ગીતોને વગાડવા અને તેમની ક્રમયાદી બનાવવા માટે, આ દરેક જગ્યા પર આપણે મોબાઈલનો યુઝ કરી રહ્યા છીએ. તેમજ અત્યારે આપણે જો વિડીયો રેકોર્ડિંગ કરવા માટે, તેમજ તમે વિડીયો મેકિંગ કરવા માટે, તો એ તમામ જગ્યા ઉપર તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો. ઓકે, તો આ જે છે અત્યારે સ્માર્ટફોન છે બહુ બધી સુવિધાઓ આપી રહ્યું છે. અહીંયા જે દર્શાવ્યું છે એ સીમિત નથી, બરાબર. આ તો ખાલી જે વધુમાં વધુ યુઝ થઈ રહી છે તેમની જે યાદી દર્શાવી છે. એના સિવાય ઘણી બધી સુવિધાઓ આપણો જે સ્માર્ટફોન છે આપે છે. સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ હોય છે, એટલે કે તમે કોઈ બી સ્માર્ટફોન તમે લો છો, બરાબર, તો એ સ્માર્ટફોન જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોવા મળે છે. તમે જે સ્માર્ટફોનની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરો છો એ અલગ અલગ પ્રકારની હોય, બરાબર, જે કંપની દ્વારા જે ઓલરેડી પ્રોવાઈડ કરવામાં આવેલી, તો એ આગળ આપણે જોઈશું. સ્માર્ટફોન મોબાઈલના પડદા એટલે કે સ્ક્રીન પર આંગળીથી સ્પર્શ કરીને જરૂરી કાર્ય કરી શકાય છે તેવી ટચ સ્ક્રીનની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. એટલે કે તમારા સ્માર્ટફોનની અંદર જે છે ને એ તમે માત્ર આંગળીના સ્પર્શ દ્વારા વર્ક કરી શકો છો, કાર્ય કરી શકો છો, તો એવી ટચપેડ એની અંદર આપવામાં આવેલી હોય છે. સ્માર્ટફોનમાં મળતી સુવિધાઓ અને લાક્ષણિકતાઓ લગભગ કમ્પ્યુટર જેવી સુવિધાઓ અને લાક્ષણિકતાઓ ધરાવે છે. સ્માર્ટફોનની અંદર જે કંઈ લાક્ષણિકતાઓ જે છે, જે કંઈ તમે કાર્ય કરવા માંગો છો, જે કંઈ સુવિધાઓ ધરાવે છે, એ બધી જ સુવિધાઓ કેમાં હોય છે, તમારા કમ્પ્યુટરની અંદર હોય છે, બરાબર. એ જ બધા કાર્યો તમે તમારા મોબાઈલમાં કરી શકો છો, એક પોકેટ કમ્પ્યુટરની અંદર કરી શકાય છે, બરાબર. તો સ્માર્ટફોન એ પોકેટ કમ્પ્યુટર સમાન છે, એટલે કે આપણા ખિસ્સામાં હરતું ફરતું જે કહેવાય તે પ્રકારનું કમ્પ્યુટર, બરાબર. તેમાં ફરક માત્ર એટલો છે કે આપણો જે મોબાઈલનો જે છે સ્માર્ટફોન છે એનો સ્ક્રીન નાનો છે, બરાબર, જ્યારે કમ્પ્યુટરનો સ્ક્રીન મોટો આવે છે. ટેબ્લેટ્સમાં ટેબ્લેટ એ લખવા અને વાંચવા માટેની પાર્ટી છે એવું કહી શકાય, કે મીડિયમ સાઇઝની જે નહીં સ્માર્ટફોન કે નહીં લેપટોપ એની વચ્ચેનો જે ભાગ કહેવાય એ, બરાબર. ટેબ્લેટ્સ એ સુવાહ્ય એટલે કે પોર્ટેબલ અને મોબાઈલ કમ્પ્યુટિંગ સાધન છે.
એટલે કે તમે જો મોબાઈલમાં કામ કરી શકો છે, તમે લેપટોપમાં કામ કરી શકો, એ તમામ કાર્ય તમે કેમાં કરી શકો? ટેબ્લેટ્સમાં. બરાબર, સુવાહ્ય સાધન એટલે શું કીધું? એટલે કે તમે કોઈ પણ જગ્યાએ તમે તેને લઈ જઈ હરીફરી શકો છો. બરાબર, તમારા મોબાઈલ કરતાં તો એનો સ્ક્રીન મોટો છે, તમારા લેપટોપ કરતાં અથવા તમારા કમ્પ્યુટર કરતાં એનો સ્ક્રીન નાનો હોય છે. તેમાં મોબાઈલના પ્રમાણમાં મોટો સ્ક્રીન જોવા મળે છે. ટેબ્લેટમાં અંતઃ પ્રસ્થાપિત ફોન સુવિધા પણ જોવા મળે છે. આજકાલના જે ટેબ્લેટ છે એની અંદર અંતઃ પ્રસ્થાપિત ફોનની સુવિધા પણ આપવામાં આવેલી હોય. ટેબ્લેટમાં ટાઈપિંગ કરવા માટે સ્ક્રીન ઉપર દૃશ્યમાન થતા આભાસી કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટેબ્લેટમાં ઘણી વખત કીબોર્ડને બદલે સ્ટાઇલસ પેન અને ડિજિટલ પેનનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલ અને કમ્પ્યુટરમાં કરી શકાતા તમામ કાર્યો ટેબ્લેટમાં પણ કરી શકાય છે. સ્માર્ટફોન અને ટેબ્લેટ સંબંધિત ટેકનોલોજી સતત બદલાતી રહે છે. તેના સ્ક્રીનનું કદ ઉપરાંત સંગ્રહ ક્ષમતા ખૂબ જ ઝડપથી બદલાયા કરે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણા જે સ્માર્ટફોન છે, તમે આ જે સ્માર્ટફોન લીધો બરાબર, એ 4 GBનો હોય બરાબર, પછી 6 GBનો જોવા મળશે, પછી 8 GBનો જોવા મળશે. બરાબર, એવી રીતે અલગ અલગ જે છે, અલગ અલગ રેમ ધરાવતા, રેમની અંદર બદલાવ આવે, એના કદની અંદર બદલાવ આવે, એના સંગ્રહ ક્ષમતામાં બદલાવ આવે, એવી રીતે અલગ અલગ સુવિધાઓ સાથે અલગ અલગ ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન જોવા મળે છે. એટલે કે આજની જે ટેકનોલોજી છે, આવતીકાલનો શું છે? ભૂતકાળ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન રાખજો કે આજે તમે જે વસ્તુ ખરીદી છે બરાબર, જે ટેકનોલોજી અત્યારે જે તમે ફેસિલિટી લીધી છે બરાબર, તે આવતીકાલ માટેનો ભૂતકાળ છે. કારણ કે આવતીકાલે જ નવી ટેકનોલોજી લોન્ચ થઈ ગઈ છે. આજે છે ટેબ્લેટ, તમે જોઈ શકો છો આ પ્રકારનું ટેબ્લેટ્સ હોય છે. નેક્સ્ટ આવે છે સેટેલાઇટ ફોન. સેટેલાઇટ ફોન વિશે થોડુંક જોઈ લઈએ. આ પ્રકારનો જે છે સેટેલાઇટ ફોન છે. ઓકે, સેલ્યુલર મોબાઈલ ટેકનોલોજીએ સંપર્કની બાબતમાં ક્રાંતિ લાવી દીધી છે. એટલે કે કોઈ બી જગ્યાએ તમે જાઓ, સેલ્યુલર ફોનનો ઉપયોગ તમે કોઈ બી જગ્યાએ કરી શકો છો. બરાબર, પણ સેલ્યુલર મોબાઈલ ફોન એ સેલ્યુલર ટાવરની હદમાં હોવો જરૂરી છે, આ એની એક મર્યાદા છે. બરાબર, એટલે કે તમે જે સ્માર્ટફોન એનો યુઝ કરો છો ને, એની મર્યાદા હોય અમુક, કે એનો જે નેટવર્કની સીમાની અંદર હોય ને ત્યાં સુધી જ યુઝ કરી શકાય, એનાથી બહાર જાવ તો એનો યુઝ થાય નહીં. બરાબર, તો મોબાઈલ ટેકનોલોજીની ક્રાંતિ જતાં ઘણી વખતે નેટવર્ક ઉપલબ્ધ ન હોવાની સમસ્યા નડે છે. એટલે કે ઘણી વાર એવું બને કે આપણો મોબાઈલ તો આપણી પાસે બહુ સારો એવો હોય, ઘણો મોંઘો મોબાઈલ આપણે યુઝ કરતા, બહુ કોસ્ટલી મોબાઈલ યુઝ કરતા, પણ બની શકે એવું કે કોઈ જગ્યાએ નેટવર્ક ન હોય તો આપણો મોબાઈલ કંઈ કામનો કહેવાય નહીં, તો આપણે કોઈ વ્યક્તિનો સંપર્ક કરી શકીએ નહીં. બરાબર, ઘણી વખત સેલ્યુલર ટાવર ઊભા કરવા ખૂબ જ મુશ્કેલી બનતી હોય છે, એવી જગ્યાએ કે જે જગ્યાએ કે દરિયામાંથી ઊંડેથી તેલ કાઢતી કોઈ બી સંસ્થા હોય બરાબર, તો દરિયાની અંદર તો નેટવર્ક ઊભું કરવા, ટાવર ઊભો કરવા જવાતું તો નથી. બરાબર, તો એમના માટે ખાસ કરીને જે વ્યવસ્થાઓ, સેલ્યુલર ટાવર ઊભો કરવાની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી, તો એ કઈ રીતે સંપર્ક સાધે? બરાબર, તો એમના માટે ખાસ કરીને આજે સેટેલાઇટ ફોનનો યુઝ થાય છે. બરાબર, આ સમસ્યાના ઉકેલ માટે ઉપગ્રહ પ્રત્યયન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એટલે કે સેટેલાઇટ ફોનનો ઉપયોગ થાય છે. એ ડાયરેક્ટ શું કરે તો કે ઉપગ્રહ સાથે કોન્ટેક્ટ કરે એવા ફોન જે છે એને અસ્તિત્વમાં આવ્યા. બરાબર, તો સેટેલાઇટ ફોન એ ધરતી પરના સેલ્યુલર ટાવરની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરતા નથી. સેલ્યુલર ટાવરના સાથે આ જે સેટેલાઇટ ફોન છે એને કોઈ મતલબ નથી. બરાબર, એ કોની સાથે સંપર્ક કરે સીધા? તો કે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફરતા પ્રત્યયન ઉપગ્રહ સાથે સંપર્ક કરે છે. બરાબર, અને ધરતી પરના સેલ્યુલર નેટવર્કની જેમ સેટેલાઇટ ફોન પણ ધ્વનિ સંદેશાઓ અને શાબ્દિક સંદેશાઓ મોકલવાની સુવિધા આપે છે. તેમાં નીચા બેન્ડવિડ્થ સાથે ઇન્ટરનેટ યુઝ કરવાની પણ સુવિધા આપે છે. તો આ પ્રકારના સેટેલાઇટ ફોન છે. ત્યારબાદ સેટેલાઇટ ફોન સામાન્ય રીતે દેખાવમાં અને કામગીરીમાં મોબાઈલ ફોન જેવા સામ્યતા ધરાવે છે, અને સેટેલાઇટ ફોનની રચના મુજબ તેના દ્વારા આવરી લેવામાં આવતો વિસ્તાર આખી પૃથ્વી પણ હોય અથવા તો પૃથ્વીનો અમુક માત્ર જે ચોક્કસ વિસ્તાર પણ હોઈ શકે છે. બરાબર, તો સામાન્ય રીતે સેટેલાઇટ ફોનનો ઉપયોગ સરકાર દ્વારા નિયંત્રિત હોય છે. કોઈ બી વ્યક્તિ સેટેલાઇટ ફોન યુઝ ના કરી શકે. બરાબર, કારણ કે સેટેલાઇટ ફોન છે કોની સાથે સંપર્ક સાથે? ડાયરેક્ટ ઉપગ્રહ સાથે. બરાબર, તો આપણે કોઈ બી દેશ હોય, કોઈ બી કન્ટ્રી હોય, એના
એની જે સરકાર હોય એમની પાસેથી આપણે મંજૂરી લેવી પડે યુઝ કરવા માટે, બરાબર? તો આપણે જે ભારતની અંદર જો સેટેલાઇટ ફોનનો યુઝ કરવો હોય તો ભારત સરકાર પાસેથી એની પરવાનગી મેળવવી પડે, એની મંજૂરી લેવી પડે છે. જે સ્થળે ધરતી પરના સેલ્યુલર નેટવર્કની સેવા ઉપલબ્ધ ન હોય ત્યાં માહિતી સંચાર કરવા માટે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી શકાય છે. સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવા માટે ખૂબ ઊંચી કિંમત ચૂકવવી પડે છે, પરંતુ તે અવરોધ રહિત જોડાણ આપે છે અને કોઈ પણ પ્રકારનો અવરોધ નડતો નથી. સૌથી જૂનામાં જૂનો સેટેલાઇટ ફોન ઇનમારસેટ છે, જેને વાહનો માટે સેવા પ્રદાન કરી હતી. ઓકે, બીજા ક્રમે જોવા જઈએ તો સેટેલાઇટ ફોન છે એ બીજી એક કંપની છે, ધોરિયા કરીની, બરાબર? તો એ કંપનીએ પણ સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો, જે શક્તિશાળી સમગ્ર વિશ્વની કુલ વસ્તીના 2/3 લોકોને સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે, મંજૂરી આપે છે, બરાબર? તે યુરોપ આફ્રિકા, એશિયાના મધ્ય પૂર્વ પ્રદેશો અને ઓસ્ટ્રેલિયામાં ઉપગ્રહ પ્રત્યયની સુવિધા આપે છે. તો આ આપણે જોયું સેટેલાઇટ ફોન, બરાબર? તો અહીંયા સુધી રાખીશું આજે આપણે, બરાબર? તો આજે છે આપણે જોયું કે સેટેલાઇટ ફોન, સ્માર્ટફોન, 3G 4G સેવાઓ, બ્લૂટૂથ ટેકનોલોજી, આટલી ટેકનોલોજી વિશે આપણે માહિતી મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી રાખીશું. જય હિન્દ, જય ભારત.